नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस बायोलॉजी विषय ની અંદર આપ ચેપ્ટર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો તે પ્રકરણ ની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છો। આપણે મુદ્દા નંબર 12.2.2 જનીન થેરાપી ત્યાં સુધી પહોંચ્યા હતા। જનીન થેરાપી એટલે કે જીન થેરાપી, થેરાપી નો અર્થ અહીંયા ટ્રીટમેન્ટ, સારવાર, ઉપચાર એ દ્રષ્ટિએ કરવાનો થાય છે। तो जनीनों द्वारा अपाती सारवार आवो शब्द छे। तो जनीन थेरापी नी अंदर थोड़ो आपणे अगाउथी एवुं विचारी शकीए के अहीं जनीनोने शरीरनी अंदर मोकलवामां आवता हशे अने आ जनीनो शरीरमां जई अने सामान्य कामगीरी दाखवता हशे, जेथी करीने शरीरनी अंदर जे कंई त्रुटि छे, रोग छे, एना लक्षणो दूर करी शकाता होवा जोईए। હવે આપણે જનીન થેરાપીનો વિગતવાર અભ્યાસ જોઈએ। આનુવંશિક રોગના ઉપચાર તરીકે જનીન થેરાપી એક પ્રયાસ છે। આપણે પ્રથમ લીટીની અંદર જ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને આનુવંશિક રોગ હોય તો એમાં કોઈ ઉપચાર શક્ય બને ખરો? તો આપણે એમ કહી શકીએ કે જો કોઈ વ્યક્તિને આનુવંશિક રોગ હોય, વારસાગત રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવેલો રોગ હોય, તો એના નિરાકરણ માટે જનીન થેરાપી એટલે કે જીન થેરાપી એક ઉત્તમ પ્રયાસ છે, એક સારો વિકલ્પ છે એમ આપણે ગણી શકીએ। જનીન થેરાપીમાં બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે। અહીં જનીન થેરાપીમાં કઈ કામગીરી કરવામાં આવશે તેના વિશે વાત કરેલી છે। તો કે જનીન થેરાપીની અંદર બાળક કે ભ્રૂણમાં એટલે કે બાલ્યાવસ્થામાં વ્યક્તિ હોય ત્યારે અથવા તો ભ્રૂણ સ્વરૂપે માતાના ગર્ભમાં હોય ત્યારે નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો આપણને ખબર પડી જાય, ડાયગ્નોસિસ થઈ જાય કે આ પ્રકારની જનીનની ક્ષતિઓ છે, તો જે તે જનીનની ક્ષતિ એટલે કે ત્રુટી, એરર, એને દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે, ત્યાં સુધારો કરવામાં આવશે। સાહજિક રીતે સમજી શકાય એવી બાબત છે કે જો ત્રુટિયુક્ત અથવા તો ખામીપૂર્ણ જનીન હોય તો તે સામાન્ય કાર્ય કરશે નહીં, જેથી કરીને શરીરમાં ત્રુટિજન્ય લક્ષણો દેખાશે, કંઈક રોગકારક લક્ષણો દેખાશે। હવે આપણે અહીંયા ત્રુટિજન્ય જે કંઈ જનીનો છે, જવાબદાર ખામીયુક્ત જનીનો છે, તેને રિપ્લેસ કરવા છે, તેની જગ્યાએ સારું જનીન ગોઠવવું છે, જેમાં રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે। આ જનીન થેરાપીમાં સંબંધિત રોગની સારવાર માટે વ્યક્તિના જે તે રોગી અથવા તો વ્યક્તિના શરીરમાં પર્ટિક્યુલર કોષો અથવા તો નિશ્ચિત પેશીઓની અંદર સામાન્ય જનીનોને દાખલ કરવામાં આવશે। સામાન્ય જનીનો સામાન્ય કામગીરી માટે જવાબદાર હોય આવા સામાન્ય જનીનોને અલગ તારવી સંબંધિત રોગીના શરીરમાં જવાબદાર કોષો કે પેશીઓની અંદર આપણે ગોઠવીશું। જનીનની ખામીની સારવારમાં વ્યક્તિ અથવા ભ્રૂણમાં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે, એટલે કે આ જનીન થેરાપીની અંદર જે કંઈ ખામી જોવા મળે છે એ ખામીની સારવાર માટે વ્યક્તિ અથવા તો ભ્રૂણની અંદર સામાન્ય રીતે નાનું બાળક અથવા તો ભ્રૂણની અંદર સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે, એટલે કે નોર્મલ જનીન જે કાર્ય કરશે અને આપણને રોગથી છુટકારો અપાવશે તેવા જનીનોને પ્રવેશ કરાવવામાં આવે છે, જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિને તેના કાર્યને સંપન્ન કરે છે। જે તે રોગીના શરીરમાં પહેલેથી જે ખામીયુક્ત જનીન પડેલું છે કે જે બરોબર કામ કરતું નથી અને જે તે જવાબદાર રોગ થયેલો દેખાય છે, તો તેના સ્થાને આપણે જે સામાન્ય જનીન હવે ગોઠવીએ છીએ, એ સામાન્ય જનીન હવે શરીરમાં જોડાઈ જઈ અને સામાન્ય કાર્ય કરશે અને પરિણામે જે તે વ્યક્તિને રોગથી છુટકારો અપાવશે। જનીન થેરાપીનો પ્રથમ પ્રયોગ 1990 ની અંદર 4 વર્ષની છોકરી કે જેમાં એડિનોસાઇન ડીએમિનેઝ એટલે કે એડીએ ની ઉણપ દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો। જનીન થેરાપી આ ટ્રીટમેન્ટ ખૂબ
અર્વાચીન નથી। આનું કાર્ય 1990 થી એટલે કે 36 વર્ષ પહેલા શરૂઆત થઈ ગઈ હતી। 1990 ના સમયગાળાની અંદર એક 4 વર્ષની બાળકી, એક 4 વર્ષની છોકરી કે જે એડિનોસાઇન ડી એમિનેઝ ની ઉણપ દૂર કરવા, એના શરીરમાં આ એડીએ એડિનોસાઇન ડી એમિનેઝ ની ઉણપ હતી, તો આ ઉણપને દૂર કરવા માટે આ જનીન થેરાપીનો પ્રયત્ન થયો। આ ઉત્સેચક, આ ઉત્સેચક એટલે એડિનોસાઇન ડી એમિનેઝ। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ નીટ અને ગુજકેટ ની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે જનીન થેરાપીનો પ્રથમ પ્રયોગ શેના માટે કરવામાં આવ્યો હતો, તો એડીએ એડિનોસાઇન ડી એમિનેઝ ઉત્સેચક, એસ છે એટલે ઉત્સેચક હોય, એન્ઝાઇમ હોય, તો એના માટે આ ટ્રીટમેન્ટની અમલવારી થયેલી। આ ઉત્સેચક રોગ પ્રતિકારકતામાં અતિ આવશ્યક છે, એટલે કે જો એડિનોસાઇન ડી એમિનેઝ શરીરમાં હોય, આ એડીએ શરીરમાં હોય, તો વ્યક્તિ રોગ પ્રતિકારક શક્તિ બનાવી શકે છે અને પોતાનું સામાન્ય જીવન જીવી શકે છે। પરંતુ આ 4 વર્ષની બાળકીના શરીરમાં એડીએ બનતું નહોતું, એટલે એડીએની ઉણપ હતી, આ ઉત્સેચક બરાબર તૈયાર થતો નહોતો, જેથી કરીને આ બાળકીની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવું સંભવ છે। જવાબદાર એડિનોસાઇન ડી એમિનેઝ જનીન લોપ થવાથી આ સમસ્યા સર્જાઈ હતી। એડીએ એડિનોસાઇન ડી એમિનેઝ આ ઉત્સેચક ઉત્પન્ન કરવા માટે જે જનીન જવાબદાર હતું, એ જનીન ક્ષતિપૂર્ણ હતું અથવા તો ત્રુટીવાળું હતું, પરિણામે એડીએ બરોબર ઉત્પન્ન થતું નહોતું અને પરિણામે જે તે બાળકીના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ બરાબર બનતી નહોતી। તો આ ખામીયુક્ત જનીનને દૂર કરવા માટે એના સ્થાને સારું જનીન ગોઠવવા માટે પ્રયત્ન થયેલ। ઉપચાર, હવે આ જનીન થેરાપી જો આવી હોય તો કેવી રીતે ઉપચાર થાય? કેટલાક બાળકમાં એડીએનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણથી, તો કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપીથી કરવામાં આવે છે, કે જેમાં રોગીને સક્રિય એડીએ સેરિન દ્વારા આપવામાં આવે છે। ટ્રીટમેન્ટમાં બે રીતોથી ટ્રીટમેન્ટ આની થાય છે। એડી એટલે એડિનોસાઇન ડી એમિનેઝની ઉણપ હોય તો બે રીતે આપણે સારવાર કરી શકીએ છીએ। પહેલો સારવાર કરવાનો રસ્તો એ છે કે જે તે રોગીના શરીરમાં અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ કરવામાં આવે, એટલે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે અસ્થિમજ્જા એટલે કે બોન મેરો એ લાંબા હાડકાની અંદર ગોઠવેલો એક માવા સ્વરૂપે રહેલો ભાગ છે, કે જે આપણા ડબલ્યુબીસી આરબીસી બ્લડ પ્રેશર્સ વગેરે બનાવે છે। તો જો બોન મેરોને રિપ્લેસમેન્ટ કરવામાં આવે, બોન મેરોને બદલવામાં આવે, સારો બોન મેરો બેસાડવામાં આવે, તો વ્યક્તિને આ રોગમાંથી કંઈક અંશે રાહત થાય। બીજી એક ઉપચાર અથવા તો વિકલ્પ છે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, એટલે કે આપણે એન્ઝાઇમને તૈયાર બહારથી આપતા રહીએ, એન્ઝાઇમને રિપ્લેસ કરતા રહીએ, એન્ઝાઇમને સતતપણે સિરિંજ દ્વારા ઇન્જેક્શન દ્વારા આપ્યા કરીએ। ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપીમાં રોગીને સક્રિય એડી એટલે કે આ ઉત્સેચક એડિનોસાઇન ડી એમિનેઝ સિરિંજ એટલે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતો હતો। તો બે રીતો થાય ઉપચારની, કાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવીને, કાં તો સક્રિય એડીએ સિરિંજ દ્વારા આપીએ। મર્યાદા, બંને સંપૂર્ણપણે રોગના નાશક નથી। આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીએ કે સિરિંજ દ્વારા એડીએ આપીએ, તો આ બંને રીતોથી આ રોગ સંપૂર્ણપણે નાશ પામતો નથી। એટલે કામચલાઉ રીતે લક્ષણોને ઓછા કરી શકાય, પણ લાંબા ગાળા સુધી રોગનો આપણે દૂર કરી શકતા નથી, આ એની મર્યાદા છે। જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢી તેનું સંવર્ધન કરવામાં આવે છે। હવે જે આપણે જીન થેરાપી કરવી છે, એ જીન થેરાપીમાં લાંબા ગાળાની કાર્યવાહી કરવી છે, વ્યક્તિને ઘણા લાંબા સમય સુધી ફાયદો થાય તેવી ટેકનોલોજી અમલમાં લાવી છે, જેથી કરીને રોગીના શરીરમાંથી સૌપ્રથમ રુધિરમાંથી એટલે કે બ્લડમાંથી લસિકા કોષોને લિમ્ફોસાઇટને બહાર કાઢી અને આ લિમ્ફોસાઇટની સંખ્યા લેબોરેટરીની અંદર વધારવામાં આવશે। સક્રિય એડીએ સીડીએને રેટ્રોવાયરસ વાહક વાપરીને લસિકા કોષોમાં પ્રવેશ કરવામાં આવે છે। હવેની લીટી ખૂબ અગત્યની છે, આપણે ત્યાં જનીન બદલવું છે, લસિકા કોષોની અંદર જનીન બદલવું છે, એટલે સક્રિય એડીએ સીડીએને રેટ્રોવાયરસ વાહક દ્વારા આ સીડીએને, વિદ્યાર્થી મિત્રો, જવાબદાર થાય। આ સીડીએને જે કે જે નોર્મલ ડીએનએ હોય, આ નોર્મલ ડીએનએને રેટ્રોવાયરસ તરીકે આપણે
રેટ્રોવાયરસ એ વાહક તરીકે લઈ અને લસિકા કોષોની અંદર પ્રવેશ કરાવીશું. ફરીથી સમજ્યા કે સામાન્ય કાર્ય કરવા માટે સી ડીએનએ મદદરૂપ થાય, તો આ સી ડીએનએને લસિકા કોષોમાં કોણ લઈ જાય? આ સી ડીએનએને લસિકા કોષોમાં રેટ્રોવાયરસ લઈ જાય. આપણને એમ થાય રેટ્રોવાયરસ તો ઘણા બધા રોગો માટે જવાબદાર છે, પણ અહીંયા એ વાયરસને એવી સારવાર આપેલી હોય કે જેથી કરીને રેટ્રોવાયરસ શરીરમાં રોગ ઉત્પન્ન નહીં કરે, પરંતુ એ શરીરમાં આપણને ચેપ લગાડે તો રેટ્રોવાયરસ પોતાની સાથે આ સી ડીએનએ ભેગું લેવું હોય. સી ડીએનએ આપણે રેટ્રોવાયરસમાં બેસાડી દઈશું અને રેટ્રોવાયરસને પછી ચેપ લગાડીશું શરીરમાં, જેથી કરીને રેટ્રોવાયરસ શરીરમાં ચેપ લાગે તો હકારાત્મક સારો ચેપ લાગશે. પરિણામે સી ડીએનએ આપણા લસિકા કોષોમાં પહોંચી જાય, ત્યાં જનીનમાં એક્ટિવેટ થાય અને પરિણામે આપણે આ જે એડીએની ખામી છે એ દૂર કરી શકાય. અંતે લસિકા કોષોને દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. હવે આ સારવાર પામેલા લસિકા કોષો એટલે કે લિમ્ફોસાઇટને કે જે સી ડીએનએ ધરાવે છે, કે જે સારું કાર્ય કરશે, કે જે આપણને એડીએમાંથી મુક્તિ અપાવશે, એવા લસિકા કોષોને હવે આપણા શરીરમાં પુનઃ દાખલ કરીશું. આમ છતાં આ કોષો અમર હોતા નથી, એટલે લિમ્ફોસાઇટનું પણ કેટલું આયુષ્ય હોય, આયુષ્ય ભોગવીને પૂર્ણ થાય, તો ફરીથી આપણે લિમ્ફોસાઇટનું કંઈક સારવાર કરવી પડે. આથી જેનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. એટલે કે થોડા થોડા સમયગાળે આવા સારવાર કરવા કરેલા, જેનેટિક એન્જિનિયરિંગ કરેલા લસિકા કોષોને કે જેની અંદર સી ડીએનએ ગોઠવી દેલા હોય, એવા સી ડીએનએ ધરાવતા રેટ્રોવાયરસના વાહક તરીકે સારવાર પામેલા લસિકા કોષોને થોડા થોડા સમય આપણે દર્દીના શરીરમાં ફરીથી દાખલ કરતા રહેવા પડશે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ એડીએ ઉત્પન્ન કરતા જનીનોનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરવામાં આવે તો કાયમી ઉપચાર શક્ય છે. આ એક સરસ મજાની વાત છે કે આપણે આ કાયમી જો આનો ઉપચાર જોતો હોય તો અગાઉ જે આપણે વાત કરી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ હોય, કે સક્રિય એડીએ સિરિંજ દ્વારા આપવાનું હોય, કે સી ડીએનએ આપણે રેટ્રોવાયરસની મદદથી લસિકા કોષોમાં પ્રવેશવાનું હોય, તો એના કરતાંય ઉત્તમ અથવા તો આદર્શ ટ્રીટમેન્ટ કોને કહેવાય કે સી એડીએ એડીએ ઉત્પન્ન કરતા જનીનોનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં, એટલે કે સ્ટેમ સેલની અંદર જે પ્રારંભિક ભ્રૂણીય કોષો જે માતાના શરીરમાં તૈયાર થાય છે, તો એ ભ્રૂણીય અવસ્થાના તબક્કાની અંદર માતાના શરીરની અંદર જ જો આ સી ડીએનએ પહોંચાડી દેવામાં આવે અથવા તો એડીએ ઉત્પન્ન કરતા જનીનને પહોંચાડી દેવામાં આવે તો કાયમી ઉપચાર શક્ય થઈ, એ બાળક કાયમી ધોરણે એડીએ બનાવતું થઈ જાય. હવે એવા બાળકને પછી ફરી ફરીને આપણે સારવાર આપવાની જરૂર પડશે નહીં. એટલે ભ્રૂણી અવસ્થામાં જો સારવાર શક્ય બને તો એ કાયમી એ સારવારનો આપણને લાભ મળી શકે. 12.2.3 આણ્વિક નિદાન, એટલે કે નિદાનની પરંપરાગત પદ્ધતિઓમાં ફેરફાર આપણને પહેલાથી થોડું સારું એવું ડાયગ્નોસિસ મળે તો સારું. રોગની સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન અને તેની રોગ દેહધર્મ વિદ્યા સમજવી આવશ્યક છે. રોગની સારવાર માટે જે તે રોગની ટ્રીટમેન્ટ માટે તેનું પ્રારંભિક નિદાન, આ શબ્દ ખૂબ અગત્યનો છે કે તેનું અર્લી ડાયગ્નોસિસ થાય, ખૂબ વહેલી તકે વહેલા તબક્કામાં આ પ્રારંભિક નિદાન આપણને મળે અને તેની રોગ દેહધર્મ વિદ્યા, એટલે કે રોગ કેવી રીતે શરીરમાં પ્રસરે છે, ફેલાય છે, શરીરમાં કેવા લક્ષણો આપે છે, એ સમજવું ખૂબ આવશ્યક બને છે. ઉપચાર નિદાનની પરંપરાગત પદ્ધતિઓ એટલે કે સીરમ તથા મૂત્ર વિશ્લેષણ, પ્રારંભિક નિદાન એનાથી થતું નથી, એ શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, આપણને કોઈ રોગ થાય અને આપણે દવાખાનામાં જઈએ, ડોક્ટર આપણને લેબોરેટરી કરવાનું કહે, એટલે બ્લડ અને યુરિન ટેસ્ટ થાય, બ્લડ સીરમ અને યુરિન આ ટેસ્ટો વડે આપણા રોગનું નિદાન કરવામાં આવે છે. પરંતુ અહીં પ્રારંભિક નિદાન કરવાની વાત છે, રોગના લક્ષણ દેખાય તે પૂર્વે જ રોગને ઓળખવાની વાત છે. રોગ થયા પછી તો આપણને મૂત્ર વિશ્લેષણ અને બ્લડ સીરમ રોગને ઓળખવા માટે મદદ કરશે, સમજી શકાય એવી બાબત છે. તો રોગની શરૂઆતમાં પ્રારંભિક અવસ્થામાં જ કે જ્યારે આપણના શરીરમાં કોઈ ખાસ લક્ષણો ન હોય ત્યારે જ રોગને ઓળખી લેવા માટે આ પરંપરાગત પદ્ધતિઓ એ કામમાં આવતી નથી. રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી, આ ડીએનએ ટેકનોલોજી અને રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી, પીસીઆર અને પોલિમરેઝ ચેઇન રિએક્શન, એલાઇઝ ઇમ્યુનો લિંક જે એબસોર્બન્ટ એસે છે, એલાઇઝા જેવી પદ્ધતિઓનો રોગનું પ્રારંભિક નિદાન કરવામાં વપરાય છે. કઈ કઈ પદ્ધતિઓ?
रिकॉम्बिनेंट डीएनए टेक्नोलॉजी पीसीआर एनालाइजर टेस्ट एंजाइम लिंक्ड इम्यूनो सॉर्बेंट एसे तो आ जे पद्धतिओ छे ते रोगनो प्रारंभिक तबक्कानी अंदर निदान करवा माटे मदद करे छे। શરીરમાં રોગકારકોની હાજરીની જાણ ત્યારે જ થાય કે જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગના લક્ષણો જોવા મળે, પરંતુ ત્યાં સુધીમાં તો રોગકારકોની સંખ્યા શરીરમાં પહેલેથી જ વધી ચૂકી હોય। સમજી શકાય એ બાબત છે કે આપણને રોગ થયો છે એમ ક્યારે ખબર પડે, તો રોગના લક્ષણો દેખાય ત્યારે, તાવ આવે, શરદી થાય, ઉધરસ થાય, શરીરમાં નબળાઈ વર્તાય, માથું દુખે, કળતર થાય, ઉલટીઓ થાય, તો આપણે એમ કહીએ છીએ કે શરીરમાં કંઈક વાંધો છે। હવે રોગનું નિદાન કરવા જઈશું, બ્લડ અને યુરિનની ટેસ્ટ કરાવીશું, પછી આપણને ખબર પડે કે આપણને ટાઇફોઇડ છે કે મેલેરિયા છે કે અન્ય રોગ છે। પણ ત્યાં સુધીમાં જે તે રોગકારકો આપણા શરીરમાં ખૂબ વૃદ્ધિ પામી ચૂક્યા હોય છે, આજે આપણને મેલેરિયા થયો હોય તો એ મેલેરિયા માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ ઘણા દિવસો પહેલા આપણા શરીરમાં મચ્છર દ્વારા પ્રવેશ પામી ગયા। આપણને આજે ટાઇફોઇડના લક્ષણો દેખાય છે તો ઘણા દિવસો પહેલા ટાઇફોઇડના જવાબદાર બેક્ટેરિયા સાલ્મોનેલા ટાઇફી કોઈ દૂષિત પાણી કે દૂષિત ખોરાક દ્વારા આપણા આંતરડા સુધી પહોંચી ગયા હોય છે અને એની સંખ્યા આપણા લોહીમાં વધી ગઈ હોય, પછી હવે આપણને તાવ દેખાય છે, પેટમાં દુખે છે। એટલે પ્રારંભિક નિદાન માટે, ખૂબ અર્લી ડાયગ્નોસિસ માટે પરંપરાગત પદ્ધતિઓ બરાબર નથી। એમ બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા અથવા વાયરસની ઓળખ પીસીઆરની મદદથી તેના ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા કરી શકાય છે। આવી પ્રારંભિક નિદાન માટે આપણને પીસીઆર પોલિમરેઝ ચેન રિએક્શન મદદ કરે છે। આ પીસીઆર આપણા લોહી કે આપણા શરીરમાં રહેલા ખૂબ ઓછી સંખ્યામાં રહેલા બેક્ટેરિયા કે વાયરસને ઓળખી જાય અને અલગ તારવે, એના ન્યુક્લિક એસિડ અને એના જવાબદાર ડીએનએ આરએનએ છે એનું પ્રવર્ધન કરે, એની સંખ્યા વધારીને એની ઓળખ કરીએ કે આપણા શરીરમાં કોનો ચેપ લાગેલો છે। આ ચેપની ઓળખ કરવા માટે પીસીઆર મશીન આશીર્વાદ સમાન છે। એઇડ્સના દર્દીઓમાં એચઆઈવીની ઓળખ કરવા માટે પીસીઆરનો ઉપયોગ થાય છે અને પ્રારંભિક તબક્કાની અંદર અર્લી ડાયગ્નોસિસ કરવા માટે જે એઇડ્સના દર્દીઓ છે એની અંદર એચઆઈવી વાયરસની ઓળખ કરવા માટે પીસીઆરનો ઉપયોગ થાય છે। પીસીઆરનો ઉપયોગ કેન્સર સંબંધિત દર્દીઓના જનીનમાં વિકૃતિની તપાસ કરવા માટે કરવામાં આવી રહ્યો છે। કેન્સરના પેશન્ટ હોય એમાં પણ અર્લી ડાયગ્નોસિસ કરવામાં આવશે, જે શરૂઆતના લક્ષણો તે તબક્કે જ જો આપણે વિકૃતિની તપાસ, જનીનોની વિકૃતિની તપાસ કરી શકીએ તો આપણે જે તે પેશન્ટની ખૂબ પહેલાથી સારવાર કરી શકીએ અને કેન્સરને ત્રીજા ચોથા તબક્કામાં પ્રવેશે તે પહેલાં જ આપણે પહેલા તબક્કાની અંદર ઓળખી જઈએ અને સંભવિત આપણે સારવાર પણ ચાલુ કરી શકીએ। પીસીઆર ટેકનોલોજી દ્વારા અન્ય ઘણા આનુવંશિક રોગની તપાસ કરી શકાય છે, માત્ર એચઆઈવી માટે નહીં પરંતુ અન્ય કેટલાક રોગોમાં પણ પીસીઆરનો ઉપયોગ થાય છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે કોરોના નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 આ જે વાયરસ છે તેની ઓળખ પણ પીસીઆરની મદદથી કરી શકાય। એટલે ઘણી વખત જે રેપિડ ટેસ્ટ છે એ રેપિડ ટેસ્ટ નેગેટિવ હોય અને વ્યક્તિ પોતે શંકાસ્પદ રીતે શરદી, ઉધરસ, તાવ આવા લક્ષણોથી પીડાતો હોય તો એની આ પીસીઆર ટેસ્ટ કરવી જરૂરી થાય અને પીસીઆર ટેસ્ટ એ કન્ફર્મ આપણને કહી દેશે કે જે તે વ્યક્તિમાં કોરોના વાયરસ છે કે નથી। એક શૃંખલામાં ડીએનએ અથવા તો આરએનએ સાથે એક રેડિયોએક્ટિવ અણુ એટલે પ્રોબ જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે। આ ટેકનોલોજી આપણે સમજાવ્યા છે કે આની અંદર શું કરવામાં આવશે। એક શૃંખલામાં ડીએનએ એટલે એકલ શૃંખલામાં ડીએનએ, સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ અથવા તો આરએનએ મોટા ભાગે સિંગલ સ્ટ્રેન્ડ જ હોય, તો એક શૃંખલામાં આરએનએ ડીએનએ અથવા તો આરએનએ સાથે એક રેડિયોએક્ટિવ અણુ, અહીંયા રેડિયોએક્ટિવ અણુ એ કલર માટે જવાબદાર થશે, એ આગળ જોડાનાર અણુ છે એને પ્રોબ કહીશું, તે પ્રોબ જોડીને કોષોના એના ક્લોનમાંની સંખ્યા વધારીશું, તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે જેને ઓટો રેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે। આ પ્રોબની હાજરીના કારણે ઓટો રેડિયોગ્રાફીમાં તે પકડાઈ જશે। ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફી ફિલ્મ પર દેખાતા નથી, કેમ કે પ્રોબ દ્વારા ઉત્પ્રેરિત વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી। આ આપણને એમ કે છે કે આ પ્રોબનું મહત્વ શું છે, રેડિયોએક્ટિવ અણુ કેવી રીતે કાર્ય કરે છે, શું કરીએ છીએ આપણે, એકલ શૃંખલામાં ડીએનએ અથવા આરએનએ સાથે એક રેડિયોએક્ટિવ અણુ એટલે પ્રોબ જોડીએ છીએ અને કોષના ક્લોનમાં કોષોની અંદર નકલો બનાવવા માટે તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે। જો અહીંયા એકલ છે સામેનું પૂરક આપણે ગોતવું પડશે,
તો તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે જેને રેડિયોટોગ્રાફી એક ટેકનોલોજી છે રેડિયો ઓટો રેડિયોગ્રાફી એના દ્વારા આપણે ઓળખીશું ક્લોન એટલે કે જે નકલ પામેલા ઘણા બધા કોષો છે એની અંદર વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી આ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર દેખાશે નહીં કેમ કે પ્રોબ તથા ઉત્પ્રેરિત એટલે વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી આ પ્રોબ જે આપણે અગાઉથી નાખેલું તે અને વિકૃત જનીન જે શરીરમાં પહેલેથી છે તે એકબીજાનું પૂરક હશે નહીં એટલે સામાન્ય કોષોની અંદર આ પૂરકતા જોવા મળશે પણ વિકૃત જનીનની અંદર આ પૂરકતા જોવા મળશે નહીં આ એનો સારાંશ થાય અલાઇઝા એન્ટિજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કાર્ય કરે છે અલાઇઝા ટેસ્ટ આપણે જે વાત કરી એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બન્ટ એસે તો એલાઇઝાની અંદર એન્ટિજન એન્ટીબોડી ને જે પરસ્પર ક્રિયા છે તેને ધ્યાનમાં લેવાનું થશે સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એન્ટીજન્સ એટલે કે પ્રોટીન હોઈ શકે કોઈ ગ્લાયકોપ્રોટીન્સ હોઈ શકે એની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કોરોના વાયરસની ચકાસણી પણ અલાઇઝા દ્વારા પણ થઈ શકે કેવી રીતે જો મારા શરીરની અંદર કોરોના વાયરસ આવી ચૂકેલો હોય તો એ કોરોના વાયરસ સાથે લડવા માટે મારા શરીરે એન્ટીબોડી બનાવી હોય ભલે મારામાં લક્ષણો ન દેખાય તો આ જે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ છે એની હાજરી મારા લોહીની અંદર જોવા મળે તો હું જો અલાઇઝા ટેસ્ટ કરાવું તો અલાઇઝા ટેસ્ટમાં શું કરશે એ લોકો નોવેલ કોરોનાનો વાયરસ એના સેમ્પલમાં રાખશે અને મારું બ્લડ એની સાથે એમાં રિએક્શન માટે મૂકશે જો મારા બ્લડની અંદર કોરોનાની એન્ટીબોડી હોય તો આ એન્ટીબોડી પેલા વાયરસ સામે લડીને કલર ચેન્જ કરશે એટલે એની અંદર પીળો કલર ઘાટો પીળો કલર આવશે તો આપણે એમ કહી શકશું કે ટેસ્ટ પોઝિટિવ છે ઇટ મીન્સ મારા શરીરમાં જે તે સમયે અગાઉ ક્યારેક કોરોનાનો વાયરસ ના ચેપ લાગી ચૂક્યો હતો ભલે મને લક્ષણ નહોતા દેખાતા પરંતુ મારા શરીરમાં એન્ટીબોડી છે કદાચ એવું પણ સંભવ બને કે મારા શરીરમાં હજી પણ કોરોનાનો વાયરસ હોય ભલે મને લક્ષણ નથી પણ હું વાહક તરીકે વર્તી શકું કોઈની નબળી એન્ટીબોડી હોય તો એને કોરોના કરાવી શકું એ પ્રમાણેનું મારું શરીર અત્યારે હોય તો આ પ્રમાણે અલાઇઝા જે ટેસ્ટ છે એ એન્ટીબોડી એન્ટીજન રિએક્શન ઉપર કાર્ય કરે છે નીટમાં પૂછેલો પ્રશ્ન છે કે આ અલાઇઝા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો અલાઇઝા ટેસ્ટ એ એન્ટીજન એટલે ફોરેન પાર્ટિકલ્સ એન્ટીબોડી કે જે શરીરમાં બનેલી હોય બંને વચ્ચેની પ્રતિક્રિયાઓથી ઓળખાતી આ ટેસ્ટ છે આના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું ધન્યવાદ